જય હિન્દ વિદ્યાર્થીઓ હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતાવાપી અને આજે આપણે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર થ્રીના પાર્ટ ફોરનો અભ્યાસ કરીશું આપણે ચેપ્ટર નંબર થ્રી સ્ટાર્ટ કર્યું છે તો આજના વિડીયોની અંદર આપણે તત્વોના ગુણધર્મમાં આવડતી વલણ છે એનો અભ્યાસ કરશું અને ત્યારબાદ ભૌતિક ગુણધર્મમાં આવડતી વલણ અને એમાં જ બે ટૂંકનો જોઈશું પરમાણીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા શું છે અને એને આધારિત જે ક્વેશ્ચન કમ્પ્લીટ થશે એ હશે કોયડાના ક્વેશ્ચન નંબર થ્રી અને સ્વાદેના જે ક્વેશ્ચન હશે ત્રણ પોઈન્ટ નવ ત્રણ પોઈન્ટ દસ અગિયાર બાર તેર ત્રણ પોઈન્ટ ચોવીસ અને ત્રણ પોઈન્ટ છત્રીસ નંબર તો આટલી વસ્તુ કમ્પ્લીટ થશે ચલો તો આપણે ચેપ્ટર નંબર થ્રીના થ્રી પોઈન્ટ સેવન પહેલાંનો જે પોર્શન છે એ કમ્પ્લીટ કર્યો છે આજે આપણે જોઈશું ટૉપિક નંબર થ્રી પોઈન્ટ સેવન કે જે છે તત્વોના ગુણધર્મમાં આવડતી વલણ ચલો ગુણધર્મ શબ્દ આવ્યો તો ફર્સ્ટ ચેપ્ટરમાં મેં તમને સમજાવ્યું હતું બે ટાઈપના ગુણધર્મ હોય છે કયા બે ટાઈપના તો એક હોય છે ભૌતિક ગુણધર્મ અને બીજું હોય છે રાસાયણિક ગુણધર્મ તો આની અંદર પણ આપણે એની જ વાત કરીશું જુઓ તો શું છે ચેન્જ તે જુઓ આવત કોષ્ટકમાં સમૂહથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ અથવા આવતમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં શું થાય છે વિવિધતા જોવા મળે છે આ તો ઓલરેડી મેં તમને ટોપિક સમજાવ્યા છે ત્યાં સુધી તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે ડાબી બાજુથી જમણી બાજુ આવર્તમાં જઈએ તેમ અધાત્વીય વલણ વધે છે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ ધાત્વીય વલણ વધે છે એની અંદર પણ હજુ વિવિધતા છે શું વિવિધતા છે તે જુઓ તો સૌથી પહેલાં આપણે જોઈએ એક જ આવર્તની અંદર શું થાય છે તો એક જ આવર્તમાં જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં ફેરફાર જોવા મળે હવે તમે જે ગુણધર્મ જોઈ ગયા તેમાં વધે તો બધાના આગળથી પાછળ તરફ વધે એવો જ ગુણધર્મ આવે અને ઘટે તો ઉપરથી નીચેના તરફ ઘટે અથવા વધે એવો જ ગુણધર્મ આવે પણ આની અંદર એવું નહીં હશે જુઓ તો જે આવટની શરૂઆત થઈ છે ત્યાં જે તત્વો આવ્યા છે લિથિયમ અને બેરેલિયમ ધાત્વીય ગુણધર્મ ધરાવે આલ્કલાઇન અર્ધધાતુ ધાતુ છે તો એની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય છે વધારે હોય છે અને લગતા દાખલા અને એમસીક્યુ પણ આપણે જોયા છે પરંતુ જેમ તમે આગળ જશો અને જ્યારે બોરોન કાર્બન નાઇટ્રોજન જે અધાત્વીય ગુણધર્મ ધરાવે એ આવશે ત્યારે એની જે પ્રતિક્રિયાત્મકતા છે એ ઓછી થઈ જાય છે હજુ આગળ જશો તો પ્રતિક્રિયાત્મકતા ઓછી નથી થતી પરંતુ જ્યારે ઓક્સિજન અને ફ્લોરિન આવશે તો એની પ્રતિક્રિયાત્મકતા ઘણી વધારે હોય એટલે કે મહત્તમ હોય તો આવી ગઈ પ્રતિક્રિયાત્મકતામાં વિવિધતા અને આવું થવાનું રીઝન શું છે તે જુઓ તો આવડતની શરૂઆતમાં સમૂહ એકની આલ્કલી ધાતુ તત્વોમાં પ્રતિક્રિયાત્મકતાનું વલણ કેવું હોય છે ઘણું વધારે હોય ત્યારબાદ આવર્તની મધ્યમાં ઓછું થઈ જાય કારણ કે ત્યાં શું હોય છે અધાત્વીય તત્વ હોય છે અને સૌથી વધારે અધાત્વીય ગુણધર્મ કોણ ધરાવે છે તો એ છે આવર્તમાં છેલ્લા સમૂહ સત્તરના તત્વ તો એ જે અધાતુઓ છે એની અંદર પ્રતિક્રિયાત્મકતા વધીને શું થઈ જાય છે મહત્તમ તો આ મલ્ટિપલ ચોઈસની અંદર તમને ઉદાહરણ આપીને પૂછી શકાય તો ધ્યાન રાખજો ચલો હવે જોઈએ આપણે એક જ સમૂહની અંદર શું વિવિધતા છે તો આપણને ખબર છે એક જ સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ ધાતુ ગુણધર્મ વધે છે તો પ્રતિનિધિ ધાતુ તત્વોનો સમૂહ તો એમાં આપણે લઈએ છીએ આલ્કલી ધાતુ તો એની અંદર શું થાય છે જેમ ઉપરથી નીચે જઈએ તેમ ઝેડ વધે છે અને ઝેડ વધે એટલે શું થાય છે પ્રતિક્રિયાત્મકતા વધે છે તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ લિથિયમ લેસ ધેન સોડિયમ લેસ ધેન પોટેશિયમ લેસ ધેન રૂબિડિયમ થાય કારણ કે ઉપરથી નીચે પ્રતિક્રિયાત્મકતા વધે

અહીં ધ્યાન રાખજો વધારો થાય છે ને અહીંયા ઘટાડો થાય છે તે તમને ક્રમ લખીને આપ્યો છે ફ્લોરિન ગ્રેટર ધેન ક્લોરીન ગ્રેટર ધેન બ્રોમિન ગ્રેટર ધેન આયોડિન એટલે કે ફ્લોરિનનો સૌથી વધારે પ્રતિક્રિયાત્મક હશે તો આ બંને જે તમને લેસ ધેન અને ગ્રેટર ધેનવાળા ક્રમ આપ્યા છે એ હાઇલાઇટ કરી દેજો કારણ કે એ જ ક્રમ તમને મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય અને બીજું આ જે આવટની અંદર દર્શાવ્યું છે તે નેક્સ્ટ ટોપિક જુઓ ટોપિક નંબર થ્રી પોઈન્ટ સેવન પોઈન્ટ વન કે જે છે ભૌતિક ગુણધર્મમાં આવર્તી વલણ તો જે તત્વો છે એ મોટાભાગના ભૌતિક ગુણધર્મ એટલે કે ગલનબિંદુ બિંદુ ઉત્કલન બિંદુ ગલન ઉષ્મા બાષ્પીભવન ઉષ્મા અને પરમાણીયકરણ ઉર્જા જેવા આવર્તી વલણ ધરાવે છે તે સિવાય પણ જે આ તત્વ છે એ કેટલાક બીજા આવર્તી વલણ ધરાવે છે તો એ કયા આવર્તી વલણ છે તે જુઓ તો નંબર એક પરમાણીય ત્રિજ્યા નંબર બે આયનીય ત્રિજ્યા નંબર ત્રણ આયનીકરણ એન્થાલ્પી નંબર ચાર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને નંબર પાંચ વિદ્યુત ઋણતા અને આ પાંચ મેઇન થિયરી છે એનો તમે જ્યારે આ ચેપ્ટર જોશો તો આ પાંચ મેઇન થિયરી જેવી થિયરી છે જેમાંથી તમને લોંગ ક્વેશ્ચન પૂછી શકાય અને આ પાંચ થિયરી ભણશો એટલે આ ચેપ્ટર ત્યાં કમ્પ્લીટ થઈ જશે અને જે ગ્રેટર ધેન લેસ ધેનવાળા ક્રમ છે એ પણ આની અંદરથી પૂછાય આખી આખી થિયરી નથી પૂછાતી પણ એમાંથી અમુક અમુક ટૉપિક પૂછાય છે એ તમને થિયરી સમજાવીશ ત્યારે કહીશ કે કેવી કેટલું પૂછાય તો આપણે કેવી રીતે લખવાનું આજના વિડીયોમાં આપણે ફર્સ્ટ ટુ ટૉપિક કે જે છે આયનીય ત્રિજ્યા અને પરમાણીય ત્રિજ્યા એનો અભ્યાસ કરીશું ચલો તો શરૂઆત કરીએ પહેલાં આવડતી વલણ કે જે છે પરમાણિયા ત્રીજ્યા ચલો શબ્દ આવ્યો પરમાણુની ત્રિજ્યા તો આપણને ખબર છે કે પરમાણુનું કદ ખૂબ જ નાનું હોય એટલે કે પરમાણુનું કદ કે તેની ત્રીજ્યા જો માપવી હોય તો એ અતિ જટિલ છે કારણ કે એનું કદ ખૂબ જ નાનું હોય એનું કદ કેટલું હોય તો એની પરમાણિયાત ત્રીજા છે વન પોઈન્ટ ટુ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ટ્વેલ્વ મીટર હવે કલ્પના કરો કે આ જો તમારે માપવી હોય તો એ બહુ જ મુશ્કેલ હોય છે કારણ કે બહુ નાની છે એ સિવાય પણ જે પરમાણુની ચારે બાજુ છવાયેલ ઇલેક્ટ્રોનનું વાદળ છે એને પણ કોઈ સીમા સ્પષ્ટ હોતી નથી આથી પરમાણુનું કદ ચોક્કસ રીતે માપી ન શકાય આમ છતાં જો સંયુક્ત અવસ્થા એટલે કે જ્યારે પરમાણુ રાસાયણિક રીતે જોડાયેલા હોય ત્યારે પરમાણુઓ વચ્ચેનું જે અંતર હોય એને જો આપણે જાણી લઈએ તો એ અંતરના ઉપરથી આપણે પરમાણીય કદનો અંદાજ કરી શકીએ કેવી રીતે નીકળે અંદાજ તે જુઓ તો તમને અહીંયા એક ઉદાહરણ આપ્યું છે ક્લોરીનનું તો જે ક્લોરીન અણુ છે એની અંદર બે ક્લોરીન પરમાણુ આવેલા છે તો આ જે ક્લોરીન પરમાણુઓ છે એ ચોક્કસ અંતરથી એકબીજા સાથે જોડાયેલા હોય તો એ જે ત્રિજ્યા છે એનું જો આપણે માપન કરી લઈએ તો આપણને પરમાણુએ ત્રિજ્યા મળી જાય તો અહીંયા જુઓ બે ક્લોરીન પરમાણુ વચ્ચેનું જે અંતર છે એને મેં ડી દર્શાવ્યું છે એ જે ક્લોરીન પરમાણુઓની ત્રિજ્યા છે એ આર છે તો એ જ અહીંયા નિર્દેશિત કરીને આપ્યું છે ડી છે સ્મોલ ડી એ બે ક્લોરીન પરમાણુ વચ્ચેનું અંતર આંતર કેન્દ્રીય અંતર છે અને જ્યારે તમારે એની પરમાણુએ ત્રીજા માપવી હોય તો એ હશે અંતરભાગ્યા બે હવે પ્રયો જે ક્લોરીનના બંધ અંતર છે એની વેલ્યુ છે વન નાઇન્ટી એટ પિકોમીટર તો વન નાઇન્ટી એટ અપોન્ટ ટુ કરો એટલે કેટલું થઈ જાય નવ્વાણું થઈ જાય તો એ નવ્વાણું જે પિકોમીટર વેલ્યુ આવશે એને જ આપણે કહીશું ક્લોરીનની પરમાણીય ત્રીજા તો ખ્યાલ આવી ગયો કેવી રીતે આપણે ક્લોરીનની પરમાણીય ત્રિજ્યા સુધી તો આ તમને મલ્ટિપલ ચોઈસમાં વેલ્યુ પૂછી શકાય તો તે હાઇલાઇટ કરી દેજો એટલે કે આપણે એવું કહી શકીએ કે આ જે કેન્દ્ર વચ્ચેનું જે અંતર હતું તેના અડધા મૂલ્ય જે નાઇન્ટી નાઇન બિકોમીટર આવ્યું એને જ આપણે ક્લોરીનની પરમાણીય ત્રિજ્યા કહીશું ચલો તેના ઉપરથી સસંયોજક ત્રિજ્યાની વ્યાખ્યા લખીને આપી છે તે જુઓ તો સસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા બે સમાંગ સમાંગ એટલે સરખા પરમાણુઓ અધાત્વીય પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના જે અંતર છે એનું જે અડધું મૂલ્ય હોય છે એને શું કહેવામાં આવે છે એને સ સંયોજક ત્રીજા કહેવામાં આવે ચલો હવે જોઈએ ધાત્વીય સ્ફટિકની અંદર શું હોય છે તો એ હશે ધાત્વીય ત્રિજ્યા તો જે રીતે આપણે સસંયોજક ત્રિજ્યાની વ્યાખ્યા બનાવી એ જ રીતે આપણે ધાત્વીય ત્રિજ્યાની વ્યાખ્યા બનાવી શકીએ તો એમાં શું આવશે ધાત્વીય સ્ફટિકમાં રહેલા પાસ પાસેના જે પરમાણુઓના સોરી પાસ પાસેના જે બે પરમાણુઓનો કેન્દ્ર હશે એની વચ્ચેનું જે અંતર હશે એનું જે અડધું મૂલ્ય હશે એને જ આપણે શું કહીશું એની ધાત્વીય ત્રિજ્યા તે એક ઉદાહરણ આપ્યું છે કોપર ધાતુના સ્ફટિકમાં જે બે સંલગ્ન કોપર પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર હોય છે એની વેલ્યુ હોય છે ટુ ફિફ્ટી સિક્સ પિકોમીટર તો એના ભાગ્યા બે કરીએ તો આપણને કોપરની ધાત્વિય ત્રીજા મળી જાય તો એ વેલ્યુ આવશે વન ટ્વેન્ટી પિકોમીટર તો આ પણ તમને મલ્ટિપલ ચોઈસ તરીકે પૂછી શકાય તો તે હાઇલાઇટ કરજો અને જ્યાં પરમાણ્ય ત્રિજ્યા આવી તે ક્ષ કિરણ વર્ણપટ અથવા તો અન્ય વર્ણપટ દર્શકીય જે પદ્ધતિઓ છે એના વડે માપી શકાય હવે જે ધાત્વીય ત્રિજ્યા છે એ પરમાણ્ય ત્રિજ્યા કરતાં વધુ પરંતુ જે વાંડવાસ ત્રિજ્યા હોય છે એના કરતાં ઓછી હોય છે ચલો તો અહીં જે શબ્દ આવ્યો વાંડવાસ ત્રીજ્યા એ શું છે તે જુઓ તો વાંડવાસ ત્રીજ્યા મોટાભાગે અઢારમો સમૂહ કે જેની અંદર નિષ્ક્રિય વાયુ આવ્યા છે એના માટે વપરાય દાખલા તરીકે આપણે લઈ લઈએ આર્ગોન તો આર્ગોન માટે ક્યારેય એ આર ટુ ના લખાય કારણ કે ઉમદા વાયુઓ જે છે એ કોઈને ઇલેક્ટ્રોન આપતા પણ નથી અને લેતા પણ નથી એટલે સિમ્પલ આર્ગોન લખાય છે તો જ્યારે આ નિષ્ક્રિય વાયુ હશે તો એના સંદર્ભમાં આપણે વાંડવાસ ત્રીજા માપશું કારણ કે એમની વચ્ચે વાંડવાસ આકર્ષણ બળ હોય છે તો સપોઝ આપણે લઈ લઈએ ઉદાહરણ આર્ગોનનું સ્થિતિમાં તો ઘન સ્થિતિમાં જ્યારે આર્ગોનના જે બે પરમાણુ છે એની વચ્ચેનું જે કેન્દ્ર છે એને જો આપણે ડી કહીએ અને એના ભાગ્યા બે કરીએ તો આપણને આર્ગોનની વાંડવાસ ત્રીજ્યા મળી જાય અને આપણને જોઈને જ ખ્યાલ આવે છે કે આ જે ત્રીજાનું મૂલ્ય હશે એ પરમાણીય ત્રીજા કરતાં મોટું હોવાનું તો આ છે એની વાંડવાસ ત્રીજ્યા ચલો હવે આપણે જોઈએ એક જ આવટમાં પરમાણીય ત્રિજ્યા કેવું વલણ ધરાવે તો આ ઇન્ડિવિજ્યુઅલ જે સવાલ પૂછી શકાય એ ટાઈપનો ક્વેશ્ચન છે કે એક જ આવટમાં પરમાણીય ત્રિજ્યાનું વલણ સમજાવો તો આપણને ખબર છે એક જ આવટની અંદર જેમ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ ઝેડ વધે છે અને આવટની અંદર ઝેડ વધે તેમ કદમાં શું થાય છે ઘટાડો થાય છે તો એ જ સ્ટાર્ટિંગમાં તમને લખીને આપ્યું છે અને જે આવડતની અંદર આપણે પરમાણીય ત્રીજાનું વલણ લઈશું એ ઉદાહરણ તરીકે લઈ લઈએ બીજો આવડ તો અહીંયા શબ્દ વાપર્યો છે એક જ આવર્તમાં એન અચળ રહે છે તો મેં તમને ઇલેક્ટ્રોન રચના કરાવી છે ત્યારે સમજાવ્યું છે દાખલા તરીકે લઈ લો એન બરાબર વન એન બરાબર ટુ એન બરાબર થ્રીથી એન બરાબર સેવન સુધીના જે મુખ્ય ક્વોન્ટમાં છે તે તેની અંદર મેં તમને શું શીખવાડ્યું હતું તો એન બરાબર વન હશે તો એમાં વન એસ વનથી વન એસ ટુ સુધીના ઇલેક્ટ્રોન રચના છે આમાં હિલિયમ અપવાદ હતો તે સિવાય આવર્ત બેની અંદર શું શરૂઆત થતી હતી તો એની અંદર આપણે જોઈ ગયા હતા કે ટુ એસ વનથી ટુ એસ ટુ ટુ પી સિક્સ સુધીની ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વો છે આવર્ત ત્રણ હશે તો થ્રી એસ વનથી થ્રી એસ ટુ થ્રી પી સિક્સ સુધીના ઇલેક્ટ્રો રચના ધરાવતા તત્વો છે એવું જ તમે આવત સાતમાં જોશો તો એમાં હશે સેવન એસ વનથી સેવન એસ ટુ સેવન પી સિક્સ સુધીના તત્વ તો આ કેમ લખીને આપ્યું તો આવર્ત કોઈ પણ એક આવત હશે તો એની અંદર જે મુખ્ય ક્વોન્ટમાં છે એ બદલાતો નથી એનો એજ રહે છે તો આ બહુ અગત્યનું પરિબળ છે જે હવે આપણે જે ટૂંકણું જોઈશું એની અંદર કામનું છે તો શું થાય છે આવતમાં તે જુઓ તો જેમ પરમાણીય ક્રમાંક વધે છે તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય છે ચલો મેં તમને શીખવાડ્યું જ છે દાખલા તરીકે આપણે લઈ લઈએ એન બરાબર વન અને આ છે એન બરાબર ટુ તો અત્યારે જ મેં તમને સમજાવ્યું તેમ પહેલો ઇલેક્ટ્રોન જશે ટુ એસમાં તો પહેલાં થશે ટુ એસ વન પછી થશે ટુ એસ ટુ ચલો એના પછી જશે ટુ પીમાં ઇલેક્ટ્રોન એમાં શું થશે પહેલાં વન પછી ટુ પછી થ્રીથી ક્યાં સુધી ઇલેક્ટ્રોન દાખલ થશે સિક્સ સુધી દાખલ થશે એટલે એક બાજુ તમારો પરમાણુ ક્રમાંક વધતો રહે છે અને બીજી બાજુ જે મુખ્ય કોન્ટા ક્વોન્ટમાં છે એનું મૂલ્ય વધતું નથી અને એના જ કારણે શું થશે કે જે અસરકારક કેન્દ્રીય વીજભાર છે એટલે કે કેન્દ્રનું જે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન પર લાગતું જે આકર્ષણ છે એ વધતું જશે કેમ વધતું જાય કારણ કે બાહ્ય કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એનું વાદળ સંકોચાશે કારણ કે એક તરફ ઝેડ વધતો જાય છે મુખ્ય ક્વોન્ટમ આંકની વેલ્યુ વધતી નથી પણ કેન્દ્રનો ધન વિજભાર વધતો જાય છે એટલે કક્ષાઓનું સંકોચન થવાથી આપણે એવું કહી શકીએ કે આવર્તમાં જેમ ઝેડ વધે તેમ પરમાણ્યત્રી ત્રિજ્યા ઘટવાનું વલણ ધરાવશે ખ્યાલ આવી ગયો કે તે સમજાવ્યું તો એ જ અહીંયા લખીને આપ્યું છે જુઓ ઝેડ વધવાની સાથે અસરકારક કેન્દ્રીય વીજ ભાર ઝેડ પ્લસ વધતો જાય છે આથી બાહ્ય કક્ષા બાહ્યતમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ જે છે એ પણ શું થશે વધતું જાય અને ઇલેક્ટ્રોન વાદળ સંકોચાવાથી પરમાણ્ય ત્રિજ્યામાં શું થાય છે ઘટાડો તો આપણે યાદ રાખશું કે એક જ આવકમાં જેમ ઝેડ વધે તેમ પરમાણીય ત્રિજ્યા ઘટે છે ચલો હવે આપણે જોઈએ એક જ સમૂહમાં પરમાણીય ત્રિજ્યા કેવું વલણ ધરાવે તો જે એક જ સમૂહ છે એની અંદર જેમ ઝેડ વધે તેમ પરમાણીય ત્રિજ્યા વધે છે કેમ એવું થાય છે તો તે આપણે આલ્કલી સમૂહ એટલે કે સમૂહ એક અથવા તો સમૂહ સત્તર હેલોજન છે એના સંદર્ભમાં જોઈએ તો આપણે જોઈ ગયા છે દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ લઈએ સમૂહ એક તો એની અંદર આપણે જે ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા હતા ક્યાંથી ક્યાં સુધીના તત્વ આવ્યા છે તો આપણે લઈ લઈએ એન બરાબર ટુથી એન બરાબર સેવન સુધીના તત્વ જે સમૂહ એક છે એના બાહ્યકોષના જે તત્વો છે સોરી બા કોઈ બી તત્વની બાહ્યકોષની ઇલેક્ટ્રોન રચના છે એ એનએસ વન છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જ્યારે એન બરાબર ટુ હશે તો છેલ્લો ઇલેક્ટ્રોન ટુ એસ વનમાં જાય એન બરાબર થ્રી હશે તો છેલ્લો ઇલેક્ટ્રોન થ્રી એસ વનમાં જાય એન બરાબર ફોર હશે તો છેલ્લો ઇલેક્ટ્રોન ફોર એસ વનમાં જાય અને જ્યારે એન બરાબર સેવન હશે તો સે છેલ્લો ઇલેક્ટ્રોન સેવન એસ વનમાં જાય તો આમાં શું થતું દેખાય છે જેમ ઉપરથી નીચે જાઓ છો તેમ ઝેડ વધે છે અને એની જ સાથે શું થતું વધતું જતું એવું દેખાય છે તો એ નંબર વધતો જાય છે ટુ થ્રી ફોર ફાઈ સિક્સ સેવન તો એનો મતલબ એમ કે અંતર વધતું ગયું તો પરમાણીયત્રીજા વધતી જશે ખ્યાલ આવી ગયો કેમ સમૂહમાં પરમાણીયત્રીજા વધે છે બીજું કે જેમ તમારો ઝેડ વધે છે અને જે છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય છે એને આપણે આ રીતે નિરૂપણ કરી શકીએ પહેલાં વનમાં જશે પછી ટુમાં પછી થ્રીમાં પછી ફોરમાં પછી ફાઈવ સિક્સ સેવનમાં જાય છે તો ઝેડ વધતો જાય છે એની સાથે જે આગળથી દાખલ થઈ ગયેલા અંદરના કોષના જે ઇલેક્ટ્રોન છે એ એના પછી આવતા સૌથી બહારની કક્ષામાં જે કક્ષકો છે એમાં જે દાખલ થતા ઇલેક્ટ્રોન છે એના પર લાગતા કેન્દ્રની આકર્ષણ બળની માત્રાને શું કરે છે ઘટાડે છે અને એના કારણે શું થશે ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર થતો જાય છે એટલે કે દૂરની કક્ષકમાં દાખલ થાય છે અંતર વધે છે એટલે શું કહી શકીએ આપણે પરમાણીય ત્રીજા વધતી જશે તો એ જ તમને અહીંયા નિરૂપણ કરીને આપે છે જુઓ જેમ ઝેડ વધે છે તેમ એન વધતો જાય છે એટલે કે ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન સુધી વધતું જાય છે અને પરિણામે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે કેન્દ્રથી દૂર થતા જાય અને પરિણામે કેન્દ્ર અને સંયોજકતા કક્ષા વચ્ચેના જે ઇલેક્ટ્રોનથી ભરાયેલા અંતરશક્તિ સ્તર છે એની સંખ્યા પણ વધે અને પોતે ઢાલ સ્વરૂપે વર્તીને બાહ્ય ઇલેક્ટ્રોન પર લાગતા કેન્દ્રના આકર્ષણ બળની માત્રાને શું કરશે ઘટાડશે અને એના જ કારણે શું થશે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું જે વાદળ છે એ વિસ્તરણ પામશે અંદર સંકોચાતું હતું જ્યારે આની અંદર વિસ્તરણ પામશે અને એના જ કારણે આપણે એવું કહી શકીએ કે એક જ સમૂહમાં જેમ ઝેડ વધશે તેમ પરમાણ્ય ત્રિજ્યા કેવું વલણ ધરાવશે વધવાનું ચલો હવે આપણે જોઈએ ઉમદા વાયુ તત્વોની પરમાણુ ત્રિજ્યા તો જે ઉમદા વાયુ તત્વ હોય છે એમની પરમાણુ ત્રિજ્યાનો વિચાર કરવામાં આવતો નથી તો મેં તમને આગળ સમજાવ્યું છે એ પ્રમાણે તો જ્યારે ઉમદાવાયુ હશે તો એમની વાંડવાસ ત્રિજ્યાનો અભ્યાસ કરવામાં આવે કેમ તો ઉમદાવાયુ એટલે કે નિષ્ક્રિય વાયુ તો એની ઇલેક્ટ્રોન રચના સૌથી બહારની ઇલેક્ટ્રોન રચના શું છે એનએસ ટુ એનપી સિક્સ તો એની અંદર તો અષ્ટક રત્ન પૂર્ણ છે એટલે કોઈને ઇલેક્ટ્રોન આપતા પણ નથી અને કોઈ પાસેથી લેતા પણ નથી એટલે આપણે એવું કહી શકીએ કે તેઓ એકલ પરમાણુ સ્વરૂપે ઉદ્ભવે અને એના જ કારણે તેઓ અબંધિત સ્થિતિમાં રહે છે એટલે કે અબંધિત અવસ્થામાં તેમની ત્રિજ્યાનું મૂલ્ય કેવું હોય છે ઘણું વધારે હોય અને એના જ કારણે ઉમદા વાયુ તત્વોની ત્રિજ્યાની સરખામણી અન્ય તત્વોની જે સહસંયોજક ત્રિજ્યા હોય છે એની સાથે ન કરતા એમની જ વાંડવાસ ત્રિજ્યા સાથે કરવામાં આવે છે આ ઓલરેડી મેં તમને સમજાવ્યું છે તો આ હતું ઉમદાવાયુ તત્વની વાંડવાસ ત્રિજ્યાના સંદર્ભમાં ટૉપિકનું નિરૂપણ ચલો ફરીથી તો આપણું પરમાણીય ત્રિજ્યા ટોપિક પતી ગયો છે તો અધાત્વીય અને ધાત્વીય ગુણધર્મો વધે કઈ દિશામાં એ ગ્રાફ સમજાવ્યો હતો તો આજે આપણે જોઈશું પરમાણીય ત્રિજ્યાના સંદર્ભમાં વધે કેવી દિશામાં તો આપણે એક જ આવર્ત માટે વાત કરીએ તો મેં તમને સમજાવ્યું કે આવતમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તેમ પરમાણીય ત્રિજ્યા ઘટે છે તો વધે કઈ દિશામાં તો આપણે એવું કહી શકીએ કે જમણી બાજુથી ડાબી બાજુ જાઓ તેમ પરમાણીય ત્રિજ્યા વધવાનું વલણ ધરાવશે તો આ જ અહીંયા નિરૂપણ કરીને આપ્યું છે હવે જોઈએ એક જ સમૂહમાં તો એક જ સમૂહમાં મેં તમને સમજાવ્યું કે ઉપરથી નીચે જઈએ તેમ ઝેડ વધે તેમ એન વધે છે માટે પરમાણીય ત્રિજ્યા વધતી જાય તો અહીંયા જુઓ વધતી જતી પરમાણ્ય ત્રિજ્યાનો ક્રમ તો ખ્યાલ આવી ગયો કેવી રીતે નિરૂપણ કર્યું તો આની અંદરથી આપણે અધાત્વીય ગુણધર્મ ધાતવીય ગુણધર્મ અને જે ત્રિજ્યા એનો ગુણધર્મ વધે કેવી રીતે વલણ જોઈ ગયા તો આ એનો દ્વારા નિરૂપણ છે ચલો હવે ટોપિક આવે છે આયનીય ત્રિજ્યા શબ્દ આવ્યો આયન તો આપણને ખબર છે બે ટાઈપના આયન હોય છે કયા બે આયન ધન આયન અને ઋણ આયન તો ધન આયન ક્યારે બને તો કોઈ બી તટસ્થ પરમાણુ હોય એ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને અને ઋણાયન ક્યારે બને તો કોઈ બી તટસ્થ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે શું થાય ઋણાયન બને તો એના જ સંદર્ભમાં આપણે આયનનીય ત્રિજ્યા જોઈશું તો સૌથી પહેલાં જોઈએ આપણે ધન ધનઆયનની ત્રિજ્યા તો મેં તમને અત્યારે કીધું છે કે જ્યારે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે શું બને છે ધન આયન બને છે હવે બે શબ્દ ખાસ ધ્યાન રાખજો તો જે મેઇન તટસ્થ પરમાણુ હતું એને આપણે કહીશું જનક પરમાણુ કયો શબ્દ વાપર્યો છે જનક અને એની અંદરથી જે ધન આયન બનશે એના માટે શબ્દ વાપરશું જનિત યાદ રહેશે જનક તત્વ બોલવું એટલે શું અને જનિત તત્વ બોલવું એટલે શું ચલો તો મને કહો જનક પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હતા એના કરતાં જનિત પરમાણુમાં ઇલેક્ટ્રોન વધશે કે ઘટશે તો અત્યારે વ્યાખ્યા જોઈ ગયા એના આધારે એવું કહી શકીએ કે જનક પરમાણુમાંથી તો ઇલેક્ટ્રોન દૂર થાય છે તો આપણે યાદ રાખશું કે જનિત તત્વની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે એટલે કદમાં શું થવાનો ઘટાડો થવાનો ખ્યાલ આવે તો જનક તત્વનું કદ મોટું હોય છે પણ જે જનિત તત્વ હશે એનું કદ નાનું હોય હવે વીજભારની દ્રષ્ટિએ જોઈએ તો જનક પરમાણુ જે છે એમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો અને જે જનિત તત્વ બન્યો એ કેન્દ્રનું બાહ્ય કક્ષાનું ઇલેક્ટ્રોનનું આકર્ષણ એમાં વધારે હશે એટલે કે એનો જે વીજભાર હોવાનો જનિત તત્વનો એ વધારે હોવાનો કોના કરતા જનક પરમાણુ કરતાં તો આપણે એવું કહી શકીએ કે જ્યારે જનક પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ધન આયન એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બને ત્યારે ધન આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેના જનક પરમાણુ કરતાં ઓછી થઈ જાય અને પરિણામે અસરકારક કેન્દ્રીય વીજભારમાં શું થવાનો વધારો અને એના જ કારણે આપણે એવું કહીશું કે કેન્દ્રનું કક્ષાના ઇલેક્ટ્રોન પર લાગતું જે આકર્ષણ છે એમાં વધારો થવાથી ધન ધનઆનનું કદમાં શું થાય છે ઘટાડો અને તેથી ધન આયન એને તેના જનક પરમાણુ કરતાં કેવો હોવાનો નાનો હોવાનો તો ખ્યાલ આવી ગયો તો એ જ તમને ઉદાહરણ આપ્યું છે દાખલા તરીકે એનએ પ્લસ અને એનએ અને સીએ પ્લસ ટુ અને સીએ

તો આપણને ખબર જ છે કે તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે શું થાય છે ઋણાયન બને છે અને એના જ કારણે એની પરમાણુય ત્રીજામાં વધારો થશે કેવી રીતે વધારો થાય તે જુઓ તો આ જે જનક પરમાણુ છે એ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એમાંથી જનિત તત્વ બને છે તો એ આપણે લઈ દઈએ લખી દઈએ તો આ છે જનક પરમાણુ અને આ છે જનિત પરમાણુ હવે શું થશે એની અંદર તે જુઓ તો આ જે જનક પરમાણુ છે એની અંદર તો ઇલેક્ટ્રોન આવેલા જ છે ઉપરથી એમાં વધારાનો ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને ઇલેક્ટ્રોન દાખલ થવાને કારણે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ છે એ વધી જવાનું અને પરિણામે શું થશે જે કેન્દ્રનું આકર્ષણ બળ લાગે છે એમાં ઘટાડો થાય છે અને એના જ કારણે જે જનક તત્વમાંથી જનિત તત્વ બનશે એની પરમાણ્ય ત્રીજામાં શું થવાનો વધારો થવાનો કારણ કે આ જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોવાનું તો એ જ તમને અહીંયા નિરૂપણ કરીને આપ્યું છે જુઓ પરમાણુ જ્યારે ઋણાયન બનાવે તો તે એક વધુ ઇલેક્ટ્રોન મેળવે છે અને એના જ કારણે શું થવાનું ઇલેક્ટ્રોનની સંખ્યા વધતા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધવાના કારણે અસરકારક કેન્દ્રીય વીજભારમાં શું થવાનો ઘટાડો અને એના જ કારણે આપણે એવું કહી શકીએ કે કેન્દ્રનું કક્ષાના ઇલેક્ટ્રોન પર લાગતું જે આકર્ષણ બળ છે એમાં ઘટાડો થાય તો પરિણામે જે ઋણ આયન બનશે એનું કદ જનક પરમાણુના કદ કરતાં કેવું થશે મોટું તો જ્યારે ઋણ આયન બને તો ધ્યાન રાખજો જનિત તત્વનું કદ એટલે કે ત્રીજા જનક પરમાણુના જે કદ અથવા ત્રીજા છે એના કરતાં મોટી હશે તો એ જ તમને અહીંયા નિરૂપણ કરીને આપ્યું છે જુઓ જે ફ્લોરિન છે એની છે સિક્સટી ફોર પિકોમીટર પરમાણિયા ત્રીજા એની સામે એફ માઇનસ છે એની કેટલી છે વન થર્ટી સિક્સ પિકોમીટર વધેલી હોય એવું દેખાય છે તો આ ધ્યાન રાખજો ચલો નેક્સ્ટ થિયરી આપણે જોઈએ સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ ચલો તો સ્પીસીસ આવી એટલે ધન આયન અને ઋણાયનના સંદર્ભમાં હશે અને શબ્દ છે સમ ઇલેક્ટ્રોનિય એટલે કે સરખા ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસના સંદર્ભમાં હશે તો આ થિયરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરજો કારણ કે તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે એની અંદર સૌથી વધારે વાર આમાંથી સવાલ પૂછાયા છે તો શું છે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ તેની વ્યાખ્યા જુઓ તો કેટલાક પરમાણુઓ અને એના આયનો જે હોય છે એમાં ઇલેક્ટ્રોનની જે સંખ્યા હોય છે કેવી હોય છે સરખી હોય છે તો એને જ આપણે કહીશું સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ તમને ઉદાહરણ આપ્યા છે ઓ માઇનસ ટુ એક ઓક્સિજન હોય તો આઠ છે અને માઇનસ ટુ એટલે બે ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે દસ ઇલેક્ટ્રોન થઈ ગયા એની જ સામે જુઓ એફ માઇનસ વન એફ એટલે નાઇન અને માઇનસ વન એટલે એક ઇલેક્ટ્રોન મેળવ્યા તો એની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન આવ્યા દસ એન એ પ્લસ વન એક એન એના હોય છે અગિયાર એમાંથી એણે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો ધનયન બન્યો તો એમાં પણ કેટલા ઇલેક્ટ્રોન આવ્યા દસ આવ્યા અને લાસ્ટ છે એમજી પ્લસ ટુ એક મેગ્નેશિયમમાં બાર ઇલેક્ટ્રોન હોય છે એને બે ગુમાવી દીધા તો દસ ઇલેક્ટ્રોન થઈ ગયા તો વ્યાખ્યા થઈ ગઈ પરમાણુ અથવા તો આયનો કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો એને આપણે શું કહીશું સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ પણ જે આ હશે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ એ એક બાબતમાં અલગ હશે કઈ બાબત અલગ તો તેમની જે ત્રિજ્યા હશે એ કેવી હોવાની જુદી જુદી કેમ જુદી જુદી હોવાની કારણ કે એમનો જે અસરકારક કેન્દ્રીય વીજભાર હશે એ કેવો હોવાનો જુદો જુદો હોવાનો ચલો તો હવે આપણે જોઈએ ધન આયન અને ઋણ આયનની અંદર કેવી રીતે પરમાણ્ય ત્રિજ્યા જુદી જુદી હોય છે તો સૌથી પહેલાં આપણે જોઈએ ધન ધનઆયનની અંદર પરમાણીય ત્રિજ્યા તો આપણે અત્યારે જોઈ ગયા જનક તત્વ અને જનિત તત્વ તો એની અંદરથી ધન આયન ક્યારે બને છે તો જ્યારે ઇલેક્ટ્રોન દૂર થાય તો જનક સોરી ધન આયન બને છે જનક પરમાણુ જે હશે એમાંથી જનિત પરમાણુ બને તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે એટલે કે એની ત્રિજ્યામાં ઘટાડો થાય છે તો આ બાબત ધ્યાન રાખજો જુઓ તો જ્યારે ધન આયન બને તો જેમ વીજભાર વધે એટલે કે પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી થાય તેમ તેની ત્રિજ્યા નાની થતી જાય હવે ખ્યાલ આવી ગયો વીજભાર વધે તેમ નાની થતી જાય કારણ કે તેમના અસરકારક કેન્દ્રીય વીજભાર છે એનું મૂલ્ય વધતું જશે જેટલા ઇલેક્ટ્રોન દૂર થતા જશે એટલા કેન્દ્રનું જે આકર્ષણ બળ લાગે છે ત્રિજ્યા ઘટવાથી આકર્ષણ વધવાનું અને એના જ કારણે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું જે આકર્ષણ છે એ વધારો થાય એટલે કે ત્રિજ્યા ઘટતી જાય તો હંમેશા યાદ રાખજો જ્યારે ધન આયન હશે તો જેમ વીજભાર વધે તેમ ત્રિજ્યા નાની થતી જાય યાદ રહેશે સ્ટેટમેન્ટ તો એ તમને ઉદાહરણ દ્વારા લખીને આપ્યું છે એનએ પ્લસની ત્રિજ્યા સૌથી મોટી હશે એમજી પ્લસ ટુ કરતા અને એમજી પ્લસ ટુની ત્રિજ્યા મોટી હશે કોના કરતા એલ્યુમિનિયમ પ્લસ થ્રી ચલો હવે આપણે જોઈએ ઋણ આયનની અંદર જ્યારે સમ ઇલેક્ટ્રોનિયા સ્પીસીઝ હોય તો શું થાય તો આપણને ખબર છે કે જનક તત્ત્વ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે તો મેળવે તો જનિત તત્ત્વ બને એના ઉપર ઋણાયન આવે છે અને ત્યાં મેં તમને શું સમજાવ્યું હતું કે ઇલેક્ટ્રોન ઉમેરાતો હોવાથી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ બળ છે એની માત્રા કેન્દ્રીય વીજભાર કરતાં વધી જવાની અને એના જ કારણે જેમ ઋણાયનનો વીજભાર વધતો જશે એમ ત્રીજ્યા શું થશે મોટી થતી જાય તો એ જ અહીંયા લખીને આપ્યું છે જુઓ ઋણાયન પર જેમ વીજભાર વધતો જાય તેમ તેની ત્રિજ્યા મોટી થતી જાય કારણ કે ઋણાયનમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું જે આકર્ષણ બળ છે એની અસર કેન્દ્રીય વીજભાર કરતાં વધી જાય અને પરિણામે એની આયનીય કદ અથવા તો ત્રિજ્યામાં શું થાય વધારો થાય એટલે કે એફ માઇનસ વન લેસ દેન ઓ માઇનસ ટુ લેસ દેન એન માઇનસ થ્રી જેમ વીજભાર વધ્યો તેમ એની ત્રિજ્યા મોટી થશે ખ્યાલ આવ્યો ધન આયનમાં જેમ વીજ રોજગાર વધે તેમ તેની ત્રિજ્યામાં શું થતો તો ઘટાડો તો આને આધારિત એમસીક્યુ પૂછાય છે તો આ ધ્યાન રાખજો ચલો હવે આપણે કેટલાક ઉદાહરણ આપ્યા છે જે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ છે કે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે તો એની અંદર આપણે ક્રમ લખવાનો છે તો આપણે અત્યારે જ જોઈ ગયા કે જે ઋણાયન બને છે એની અંદર વીજભાર વધે છે અને ત્રિજ્યા મોટી થાય એટલે અહીં જે ધનયન અને ઋણાયનનું નિરૂપણ કરીને આપ્યું છે એની અંદર સૌથી મોટી જે ત્રિજ્યાનું નિરૂપણ કરવું હોય તો તે ઋણાયન આવશે ચલો ઋણનની અંદર પણ મેં તમને સમજાવ્યું છે કે જેમ વીજભાર વધે છે તેમ તેની ત્રિજ્યા મોટી થતી જાય એટલે સૌથી મોટી ત્રિજ્યા આવશે એન માઇનસ થ્રી એના પછી આવશે ઓ માઇનસ ટુ અને લાસ્ટમાં શું આવશે એફ માઇનસ વન તો આ ક્રમ ખ્યાલ આવી ગયો અને ધન આયનમાં છે એનએ પ્લસ અને એમજી પ્લસ ટુ તો એમાં મેં તમને સમજાવ્યું છે કે જેમ ધન આયનમાં વીજ વાર મોટો તેમ ત્રિજ્યા નાની તો એમાં પહેલાં આવશે એનએ પ્લસ વન અને ત્યારબાદ આવશે એમજી પ્લસ ટુ તો આ થઈ ગયો એની આયનિક સોરી આયન્ય ત્રિજ્યાનો ક્રમ ચલો હવે આપણી થિયરી પતી ગઈ છે તો આપણે એને આધારિત ક્વેશ્ચન જોઈએ તો સૌથી પહેલાં જોઈએ કોયડા નંબર ત્રણ પોઈન્ટ પાંચ એમાં પૂછ્યું છે કે નીચે જણાવેલી સ્પીસીસમાં કોની ત્રિજ્યા મહત્તમ હશે અને કોની ત્રિજ્યા ન્યૂનતમ હશે અને તમને જે ઉદાહરણ આપ્યા છે એ જુઓ કયા છે તો તમને કહેવામાં આવ્યું છે મેગ્નેશિયમ મેગ્નેશિયમ પ્લસ ટુ એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ પ્લસ થ્રી એટલે કે બે જનક તત્વ આપ્યા છે અને બે જનિત તત્વ આપ્યા કહેવાય હવે મેં તમને શું સમજાવ્યું જ્યારે ધન આયન બને તો જનક તત્વના કદ કરતાં જનિત તત્વના કદ કેવા હોય છે એટલે કે ત્રિજ્યા નાની હોય કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એના જ કારણે એના કદમાં ઘટાડો થાય બીજી વસ્તુ જે છે તો આ જે ઉદાહરણ આપ્યા છે તમને એક જ આવર્તના આપ્યા છે એક જ આવકમાં જેમ ઝેડ વધે તેમ ત્રિજ્યા ઘટે છે તો આ બાબતને જો આપણે ધ્યાન રાખશું તો આપણે એવું કહી શકીએ કે એક જ આવતમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ ત્રિજ્યા ઘટે અને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસમાં જેમ કેન્દ્રીય વીજભાર વધારે હશે તેમ તેની ત્રિજ્યા નાની હોય એટલે સૌથી મોટી ત્રિજ્યા તો જનક તત્ત્વની હશે એટલે મેગ્નિશિયમ એલ્યુમિનિયમની જનક તત્વ છે એટલે એની ત્રિજ્યા જનિત કરતાં વધારે છે હવે બંનેમાં કોની ત્રિજ્યા વધારે હશે તો આવડતમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ કદ ઘટે એટલે આપણે એવું કહી શકીએ કે મેગ્નેશિયમ હશે જે ચારે ચારમાં સૌથી મોટી ત્રિજ્યા ધરાવશે એટલે કે મહત્તમ ત્રિજ્યાવાળી સ્પીસીસ શું આવી મેગ્નેશિયમ આવી હવે ન્યૂનતમ ત્રિજ્યાવાળી સ્પીસીસ તો જનક તત્વનું કદ તો સૌથી મોટું છે એટલે બે નીકળી ગયા ચલો હવે રહી ગયું એમજી પ્લસ ટુ અને એલ્યુમિનિયમ પ્લસ થ્રી તો જનિત તત્વ માટે મેં તમને સમજાવ્યું છે કે જેમ વીજભાર મોટો તેમ ત્રીજા નાની તેના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એલ્યુમિનિયમ પ્લસ થ્રીનો વીજભાર મોટો હોવાથી એ સૌથી નાની ત્રિજ્યા ધરાવશે તો આ જે ક્વેશ્ચન હતો એનો આન્સર આવ્યો મહત્તમ ત્રીજા મેગ્નેશિયમ અને ન્યૂનતમ ત્રિજ્યા શું હશે એલ્યુમિનિયમ પ્લસ થ્રી ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો ક્વેશ્ચન સૌથી પહેલાં જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી પોઈન્ટ ઇલેવન એમાં પૂછ્યું છે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ અંગે તમારી સમજ શું છે અને એક એવી સ્પીસીસ જણાવો કે જે નીચે આપેલા પરમાણુ કે આયનો સાથે સમ ઇલેક્ટ્રોનિય હોય સમ ઇલેક્ટ્રોનિય મેં તમને ઓલરેડી સમજાવ્યું છે કે જેમાં પરમાણુ અથવા આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય અને સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ કહેવાય તો અહીં તમને ઉદાહરણ આપ્યા છે એફ માઇનસ વન આર્ગોન એમજી પ્લસ ટુ અને રૂબિડિયમ પ્લસ વન તો જ્યારે તમને એક ઉદાહરણ આપવા કે તો તમને જે જેના માટે ઉદાહરણ પૂછ્યું હોય તો એ આયન અથવા પરમાણુની આસપાસ રહેલા જે તત્વો હોય એ તત્વ અથવા તો તેના આયનો સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ ધરાવશે જુઓ કેવી રીતે તો એફ માઇનસ વન માઇનસ વન એટલે કોઈ પાસેથી ઇલેક્ટ્રોન લીધો છે ફ્લોરિનમાં નવ ઇલેક્ટ્રોન એટલે ટોટલ દસ ઇલેક્ટ્રોન થાય તો આપણને ખબર છે એન માઇનસ થ્રી કરીએ ઓ માઇનસ ટુ હોય નિયોન હોય અથવા સોડિયમ પ્લસ વન હોય તેની અંદર દસ ઇલેક્ટ્રોન આવેલા છે તો આ એના ઉદાહરણ થશે એના પછી છે આર્ગોન આર્ગોન એટલે અઢાર ઇલેક્ટ્રોન તો એની બાજુ આવેલા તત્વોના આયનો અથવા તો તે આયન પોતે જે હશે એ સમ ઇલેક્ટ્રોન હશે જુઓ સીએલ સત્તર વત્તા એક અઢાર સલ્ફર માઇનસ ટુ અઢાર પોટેશિયમ પ્લસ વન કેલ્શિયમ પ્લસ ટુ આ બધાની અંદર અઢાર ઇલેક્ટ્રોન છે તો આ રીતે તમે એના ઉદાહરણ લખી શકો એના પછી આવે છે એમ જી પ્લસ ટુ મેગ્નેશિયમની અંદર બાર ઇલેક્ટ્રોન છે પણ એને માઇનસ ટુ માઇનસ ટુ કરવા પડે કેમ કારણ કે મેગ્નેશિયમના ઉપર પ્લસ ટુ ઇજભાળ છે અને બે ઘુમાવે તો પ્લસ ટુ આવે એટલે કે મેગ્નેશિયમ પ્લસ ટુમાં દસ ઇલેક્ટ્રોન છે તો દસ ઇલેક્ટ્રોન માટે આપણે અહીંયા ઉદાહરણ જોઈ ગયા છે એક બધા અહીંયા આવી શકે એફ માઇનસ વન ની ઓન એનએ પ્લસ અથવા એલ્યુમિનિયમ પ્લસ થ્રી લેશો તો એમાં પણ દસ ઇલેક્ટ્રોન હોય તો આ એના ઉદાહરણ થઈ ગયા અને લાસ્ટ જે છે એ છે રૂબિડિયમ પ્લસ વન તો અલકાલી ધાતુ તત્વમાં તમે જોશો તો જે થર્ટી સેવન નંબર છે એ છે રૂબીડિયમ તેની અંદર થર્ટી સેવન ઇલેક્ટ્રોન આવેલા છે અને પ્લસ વન છે એટલે એણે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય છત્રીસ ઇલેક્ટ્રોન તો જેની અંદર છત્રીસ ઇલેક્ટ્રોન છે એ તમને પિરિયોડિક ટેબલ મેં સમજાવ્યું છે તેના આધારે તમે કહી શકો કે ક્રિપ્ટોન બી આર માઇનસ વન અને એસઆર પ્લસ ટુ જે છે એની અંદર જે છે એ છત્રીસ ઇલેક્ટ્રોન છે તો આ એના ઉદાહરણ થઈ ગયા ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ક્વેશ્ચન નંબર ત્રણ પોઈન્ટ બાર એમાં કીધું છે કે નીચે આપેલી સ્પીઝીસ માટે તમારે શું સામ્યતા જુઓ છો અને એમાં આયનયત રીત્યાનો ચડતો ક્રમ કયો તો આ બધા ઉદાહરણ ઓલરેડી મેં કરાવ્યા એ જ છે ચલો તો આની અંદર જ્યારે તમે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણશો તો બધાની અંદર દસ દસ ઇલેક્ટ્રોન આવેલા છે તો જે પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે કે શું સામ્યતા છે તો આ બધા જે છે સમ ઇલેક્ટ્રોનિયા સ્પીસીસ છે એવું કહેવાય હવે જે સ્ટાર્ટિંગના ત્રણ છે ઋણાયન છે અને જે પાછળ છે તે ધન આયન છે ચલો મેં તમને એમાં શીખવાડ્યું જ છે કે ધન ધનઆયનમાં જેમ વીજભાળ મોટો તેમ ત્રીજ્યા નાની અને ઋણાયનમાં જેમ વીજભાળ મોટો તેમ ત્રિજ્યા મોટી ચાલો તો એના આધારે જ્યારે આપણે એનો ક્રમ જોઈશો તો એ હશે એન માઇનસ થ્રી ગ્રેટર ધેન ઓ માઇનસ ટુ ગ્રેટર ધેન એફ માઇનસ વન અને આની અંદર શું હશે એને પ્લસ ગ્રેટર ધેન એમજી પ્લસ ટુ ગ્રેટર ધેન એલ્યુમિનિયમ પ્લસ થ્રી તો ખ્યાલ આવી ગયો કેવી રીતે આ ક્રમ લખ્યો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ક્વેશ્ચન નંબર થ્રી પોઈન્ટ થર્ટી સિક્સ એમાં પૂછ્યું છે કે સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ એફ માઇનસ નીઓન અને એને પ્લસના કદ સેનાથી અસર પામે જે ઓપ્શન આપ્યા છે એમાં એમાં કીધું છે કેન્દ્રીય ભાર ઝેડ મુખ્ય ક્વોન્ટમાં એન કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેની પારસ્પરિક ક્રિયા અને ડીમાં કીધું છે ઉપર જણાવેલ પરિબળો પૈકી એક પણ નહીં કારણ કે તેઓના કદ સમાન હોય છે આપણે જે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસની વ્યાખ્યા જોઈ ગયા અમે આપણે જોઈ ગયા કે કેન્દ્રીય ભાર છે એ તો અસર પામ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસના કદ એના પર આધાર રાખે જ છે અને બીજું હતું બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા તો આ બે પરિબળો એવા છે જેનાથી સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસના કદ અસર પામે તો આપણે એવું કહી શકીએ કે આપણા આ જે એમસીક્યુ છે એનો આન્સર હશે એ અને સી ચલો હવે જે સ્વાદેમાં ક્વેશ્ચન તમને આપ્યા છે ક્વેશ્ચન નંબર થ્રી પોઈન્ટ નાઇન થ્રી પોઈન્ટ ટેન થ્રી પોઈન્ટ થર્ટીન થ્રી પોઈન્ટ ટ્વેન્ટી ફોર એ આજે મેં જેમને થિયરી કરાવી એ થિયરી બેઝ ક્વેશ્ચન છે તો એ તમને આવડશે જ તો એ તમે પીડીએફમાંથી શોધીને લખી શકશો તો એ તમારું હોમવર્ક છે